નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું વર્ષ 2019 વિશે. વર્ષ 2019 દરમિયાન ભારતીય રાજનીતિમાં કેટલાક ઉતાર ચઢાવ આવ્યા હતા, રાજકીય સમીકરણો બદલાયા હતા, કેટલીક રાજકીય હસ્તીઓએ આપણી વચ્ચેથી વિદાય પણ લીધી છે, તે વિશે વાતચીત કરીશું. અમારી વિશેષ રજૂઆત ગુડ બાય 2019માં. આજે આપણે વાત કરીશું ભારતીય રાજનીતિના એવા નેતાઓની કે જેમનું વર્ષ 2019માં નિધન થયું હતું અને તેઓની યાદ હજુ પણ આપણી વચ્ચે તાજા છે અને લોકો હજુ પણ તેમને તેમના કાર્યોથી યાદ કરે છે. સૌપ્રથમ વાત કરીશું મનોહર પરિકર વિશે. ગોવાના ભૂતપૂર્વ સીએમ અને લોકપ્રિય નેતાનું બિરુદ પામેલા એવા મનોહર પરિકરની, જેમને લોકો આજે પણ તેમના કાર્યોથી અને ખાસ કરીને સરળ સ્વભાવના કારણે યાદ કરે છે. મેં મનોહર ગોપાલ કૃષ્ણ પ્રભુ પરિકર ઈશ્વર કી શપથ લેતા હું કે મેં વિધિ દ્વારા સ્થાપિત ભારત કે સંવિધાન કે પ્રતિ સચ્ચી શ્રદ્ધા ઓર નિષ્ઠા રખુંગા. વર્ષ 2019માં ભાજપે પોતાના દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા, જેમાંથી એક નામ મનોહર પરિકરનું પણ હતું. મનોહર પરિકરનું કેન્સરના કારણે 63 વર્ષની વયે નિધન થયું. તેઓ ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યા હતા. તેઓ ગોવાના 4 વખત મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા. તેઓ ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા. તેમણે 1978માં આઈઆઈટી મુંબઈમાંથી સ્નાતકની પરીક્ષા પાસ કરી હતી. તેઓ ભારતના એકમાત્ર મુખ્યમંત્રી હતા જેઓ આઈઆઈટીમાંથી સ્નાતક થયા હોય. તેઓની સાદગી અને સરળતા એટલી બધી હતી કે તેઓ સ્કૂટર પર ફરતા હતા અને વિધાનસભા પણ સ્કૂટર લઈને જતા હતા. મનોહર પરિકરની ઓળખ એક ઈમાનદાર અને સાદગીપૂર્ણ વ્યક્તિની હતી. તેઓ આરએસએસના પણ પ્રખર પ્રચારક હતા. આજે જાણીએ તેમના જીવનની કેટલીક અજાણી વાતો. સિલેક્શન ઓફ ટાઈમ વિલ ડિપેન્ડ ઓન ક્રિએશન ઓફ કેપેબિલિટીઝ એન્ડ અવર ચોઇસ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. લોક ઉસકા જવાબ ઈંટ કા જવાબ પથ્થર સે દેંગે, ઇતના હી કહેતા હું. કૈસા દેંગે, કબ દેંગે ઓર કિસકો દેંગે, યે આપકો સમજ જાયેગા. આપકો કૈસા માલુમ કે હમ કિધર ઘુસે કિધર ના ઘુસે. ગો અહેડ, ડૂ ઇટ, ડોન્ટ બોધર અબાઉટ એની. જિસ દિન નોર્થ ઈસ્ટ મેં જો ઓપરેશન ચાલુ થા, ઉસ દિન મેં એક હી દિન સો નહીં સકા. પરિકર ઘણી વાર પણજીની સ્થાનિક બજારોમાં પણ સામાન્ય માણસોની જેમ ખરીદી કરતા નજરે પડતા હતા. તેઓને સાયકલ ચલાવવું પણ તેટલું જ પસંદ હતું. રાજકારણના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને પણ તેઓ સાયકલ ચલાવી લેતા હતા. પરિકર મોદી સરકારમાં સંરક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા હતા અને તે જ સમયે તેઓના દ્વારા સર્જિકલ સ્ટ્રાઇકના ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા અને પાકિસ્તાનને બરાબર સબક શીખવાડવામાં આવ્યો હતો. અગર દેશ કે દુશ્મન હમ પર હમલા કરે, ક્યા હમારી જો ડિફેન્સ હૈ ઉસકી પ્રિપેર્ડનેસ કાફી હૈ મુંહતોડ જવાબ દેને કે લિયે. દેશ પે હમલા કરે તો વી કેન ડેફિનેટલી ગીવ દેમ દેર ઓન મેડિસિન, ગીવ દેમ બેક ઇન દેર ઓન મેડિસિન. ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. કાઉન્ટર ટેરરિઝમ એન્ડ ક્રોસ બોર્ડર ઓપરેશન ઓફ ધ આર્મી ઇન ધીસ યર વી હેવ ન્યુટ્રલાઇઝ અરાઉન્ડ 100. એક્ઝેક્ટ નંબર મુજે યાદ નહીં, બીકોઝ લાસ્ટ 15 દિન કા ફિગર એ નહીં ક્યા, લેકિન સૌ કે આસપાસ હમ લોગોને ન્યુટ્રલાઇઝ. ત્યારબાદ તેઓ ફરી 2017માં ગોવાના મુખ્યમંત્રી પણ બન્યા હતા. પરિકર 1988માં ભારતીય રાજનીતિ સાથે જોડાયા અને 1994માં પ્રથમવાર તેઓ ગોવાના ધારાસભ્ય બન્યા હતા. 1994થી 2001 સુધી તેઓ ગોવા ભાજપના મહાસચિવ અને પ્રવક્તા પણ રહી ચૂક્યા હતા. મનોહર પરિકરનું 17 માર્ચ 2019ના રોજ કેન્સરના કારણે મૃત્યુ થયું હતું, પરંતુ લોકો હજુ પણ તેમને તેમના કાર્યોથી અને સાદગીથી યાદ કરતા હોય છે. How is the Josh? How is the Josh? How is the Josh? હવે વાત કરીએ પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજજી વિશે. સુષ્મા સ્વરાજનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું. 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સુષ્મા કેટલાય હોદ્દા પર પ્રથમ રહ્યા હતા. 25 વર્ષની ઉંમરે તેઓ હરિયાણામાં
સૌથી નાની ઉંમરના કેબિનેટ મંત્રી બન્યા હતા. ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું હતું. 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સુષ્મા કેટલાય હોદ્દા પર પ્રથમ રહ્યા હતા. 25 વર્ષની ઉંમરે તેઓ હરિયાણામાં સૌથી નાની ઉંમરના કેબિનેટ મંત્રી બન્યા હતા, તો દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું બહુમાન પણ સુષ્માને હાંસલ થયું હતું. ટ્વિટર પર સક્રિય રહી તેઓ વિદેશમાં ભારતીયોની મદદ કરવા ઉત્સુક રહેતા હતા. સુપ્રીમ કોર્ટના પૂર્વ વકીલ એવા સુષ્માનો જન્મ 14 ફેબ્રુઆરી 1952 રોજ હરિયાણાના અંબાલા કેન્ટમાં થયો હતો. તેમના પિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા અને એટલે બાળપણથી જ તેમને રાજકીય વાતાવરણ મળ્યું હતું. રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતક થયા બાદ તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. 1970માં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સામેલ થયા અને એ સાથે જ તેમના રાજકીય જીવનની શરૂઆત થઈ. આજ સે પહેલે इस सदन में एक दल की सरकार होती थी और बिखरा हुआ विपक्ष होता था, लेकिन आज बिखरी हुई सरकार है और एकजुट विपक्ष है। 1984 માં સુષ્મા ભાજપમાં સામેલ થયા અને પક્ષ સચિવ બન્યા. પક્ષમાં તેમની કામગીરીની કદર કરવામાં આવી અને ટૂંક સમયમાં જ તેમને પક્ષના મહાસચિવ બનાવવામાં આવ્યા. જોકે તેમની કારકિર્દીમાં પડતીનો સમય પણ આવ્યો. અન્યાયી કભી યે સ્વીકાર નહીં કરતા કે વો અન્યાય કર રહા હૈ. અન્યાયી તો અપને સ્વાર્થ કો સિદ્ધાંત કા બાના પહના કર ઇસ તરહ પ્રસ્તુત કરતા હૈ જૈસે સબસે બડા ન્યાય કર રહા હૈ. વર્ષ 1980, 1984, 1989 અને 1990 ની લોકસભાની ચૂંટણીમાં તેમણે સતત નિષ્ફળતા સાંપડી, પણ આ દરમિયાન તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા. 1998માં તેઓ દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી પણ બન્યા હતા, જોકે 2 મહિના બાદ મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. અધ્યક્ષજી, યદિ એક મંથરા ઓર એક શકુની રામ ઓર યુધિષ્ઠિર જૈસે મહાપુરુષો કો સત્તા સે બહાર કર સકતે હૈ તો હમારે ખિલાફ તો કિતને મંથરાએ ઓર કિતને શકુની કરતે હૈ, હમ રાજ્ય મેં બને કૈસે રહ સકતે થે. વર્ષ 2014 માં મોદી સરકાર બની અને સુષ્માને વિદેશ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો, જે દરમિયાન પોતાની કામગીરીને પગલે તેમણે દેશ અને વિદેશમાંથી સરાહના હાંસલ કરી. ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે 6 ઓગસ્ટ 2019 રોજ થયું હતું. તેમને કાર્ડિયાક અરેસ્ટ બાદ એઇમ્સમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. હવે વાત કરીએ દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી વિશે. અરુણ જેટલી ભારતીય રાજકારણી અને એટર્ની હતા. ભારતીય જનતા પાર્ટીના સભ્ય જેટલીએ વર્ષ 2014-2019 દરમિયાન ભારત સરકારના નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે કામ કર્યા હતા. અરુણ જેટલીએ વાજપેયી સરકાર અને નરેન્દ્ર મોદી સરકારમાં નાણાં, સંરક્ષણ, કોર્પોરેટ અફેર્સ, વાણિજ્ય અને ઉદ્યોગ અને કાયદો અને ન્યાયના કેબિનેટ સંભાળ્યા હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ નવી દિલ્હીની સેન્ટ ઝેવિયર સ્કૂલમાંથી મેળવ્યું હતું. 1973માં તેમણે શ્રીરામ કોલેજ કોમર્સમાંથી વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી અને કાયદાના અધ્યયન માટે 1977માં દિલ્હી યુનિવર્સિટીમાં કાયદા વિભાગમાં જોડાયા હતા. 1974માં અરુણ જેટલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા. તેમણે 1973માં જયપ્રકાશ નારાયણ અને રાજનારાયણ દ્વારા ચલાવવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. ફેડરલિઝમ ઇઝ નોટ અ ઇશ્યુ, ફેડરલ ડિસિઝન આર નોટ ઇશ્યુઝ વિચ યુ કેન જસ્ટ રિઝોલ્વ બાય જસ્ટ વોટિંગ, બીકોઝ વી વોન્ટેડ ટુ કોન્શિયસલી ક્રિએટ અ પ્રેસિડેન્ટ વેર બાય અ પ્રોસેસ ઓફ ડેલિબરેટિવ ડેમોક્રેસી યુ આર એબલ ટુ રિઝોલ્વ ધોઝ ઇશ્યુઝ. 1991માં તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા હતા. 1999ની સામાન્ય ચૂંટણીમાં તેઓ ભાજપના પ્રવક્તા બન્યા અને કેન્દ્રમાં ભાજપ સત્તા પર આવ્યા પછી તેમને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સોંપાયો. 2009-2014 સુધી તેમણે રાજ્યસભામાં વિપક્ષી નેતા તરીકે સેવા આપી હતી. તેઓ ભારતની સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હતા. તેમણે ગુડ્સ અને સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી રજૂઆતની દેખરેખ કરી, જેણે દેશને એક જીએસટી શાસન હેઠળ લાવ્યો. This is a unique experience of Indian legislatures because
Ordinarily, we legislate in areas which exclusively belong to the domain of parliament or to the domain of the state legislature. Here we are legislating in an area where we have simultaneously under Article 246A conferred jurisdiction on both center and states. So the states have pulled in their sovereignty to the GST Council. The center has pulled in its sovereignty to the GST Council. So GST Council is India's first federal institution where sovereignty of the center and the states in relation to indirect taxes has been pooled together in a federal institution. તેઓ 2014 ની લોકસભાની ચૂંટણીમાં અમૃતસરથી હારી ગયા હતા, પરંતુ કેન્દ્રમાં ભાજપ સરકારની રચના બાદ નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમને નાણાપ્રધાનના મહત્વપૂર્ણ પદથી નવાજવામાં આવ્યા. થોડા સમય સુધી તેમણે સંરક્ષણ પ્રધાન તરીકે પણ કામ કર્યું, જો કે તબિયત ખરાબ હોવાને કારણે પછી તેઓ રાજકારણમાં ન જોડાયા અને અંતે 24 ઓગસ્ટ 2019ના રોજ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. હવે વાત કરીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ સીએમ શીલા દીક્ષિત વિશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સળંગ 3 ટર્મ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂકેલા શીલા દીક્ષિતનું પણ 20 જુલાઈ 2019ના રોજ નિધન થયું હતું. તેમની વિદાયથી કોંગ્રેસને શાણપણ ભર્યા નેતૃત્વની બહુ મોટી ખોટ પડી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સળંગ 3 ટર્મ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂકેલા શીલા દીક્ષિતનું પણ 2019માં નિધન થયું. તેમની વિદાયથી કોંગ્રેસને શાણપણ ભર્યા નેતૃત્વની બહુ મોટી ખોટ પડી. ઇન્દિરા ગાંધી પછી રાજીવના પણ વિશ્વાસુ ગણાતા શીલા દીક્ષિત કોંગ્રેસની નવી પેઢી માટે રાહુલથી ઇન્દિરા સુધીની વિચારધારાને જોડતી કડી હતા. વિવિધ જવાબદારીઓ પર અનેકવિધ પદ સંભાળી ચૂકેલા શીલા દીક્ષિતે રાજનીતિના ઘણા ચડાવ ઉતાર જોયા હતા. પંજાબમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેઓ દિલ્હીમાં અભ્યાસર્થે આવ્યા હતા. વિદ્યાર્થી કાળથી તેઓ વાકપૂટ અને વિવિધ વિષયોની ગહન સમજ ધરાવતા હતા. કોલેજમાં તેમના સહાધ્યાયી વિનોદ દીક્ષિત સાથે તેમને ગાઢ મિત્રતા હતી. એ પછી શીલાની વિનોદ દીક્ષિત સાથેની મિત્રતા લગ્નમાં પરિણમી હતી. વિનોદ દીક્ષિત આઈએએસની પરીક્ષા પાસ કર્યા બાદ સનદી સેવામાં જોડાયા હતા, ત્યારે શીલાએ જાહેર જીવનમાં કારકિર્દી બનાવવાનું પસંદ કર્યું હતું. પતિના નાની ઉંમરે મૃત્યુ બાદ શીલા ઘણો ખરો વખત પડદા પાછળ રહીને કોંગ્રેસની નીતિઓ ઘડવામાં તેઓ મશગુલ રહેતા હતા. સ્વસુર ઉમાશંકર દીક્ષિતના નિધન પછી તેઓ સક્રિય રાજનીતિમાં પ્રવેશ્યા હતા. કેન્દ્રીય મંત્રીમંડળમાં વિવિધ વિભાગો સંભાળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી તરીકેની 3 ટર્મની તેમની કામગીરી ભારે નોંધપાત્ર ગણાય છે. આ સમય દરમિયાન દિલ્હીને વિસ્તાર વિકાસ મંડળ મળ્યું, એ પછી તેમણે દિલ્હીની સુરત બદલી નાખી હતી. સમગ્ર દિલ્હીને તેમણે 17 ઝોનમાં વહેંચીને દરેક ઝોન દીઠ શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગાર્ડન, બસ સ્ટેન્ડ જેવી આવશ્યક સુવિધાઓ આપવા લાગી. તેમનો આ પ્રયાસ એટલો સફળ રહ્યો કે દિલ્હીની જનતાએ સળંગ 3 ટર્મ સુધી તેમને ચૂંટ્યા હતા. કુશળ વહીવટકાર અને મૃદુભાષી છતાં મક્કમ નેતા તરીકેની છાપ ધરાવતા શીલા દીક્ષિત છેલ્લા 1 દાયકાથી આરોગ્યના કારણોસર સક્રિય રાજનીતિથી દૂર હતા. અંતે 20 જુલાઈ 2019ના રોજ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. વર્ષ 2019માં ખૂબ જ પ્રખ્યાત વકીલ અને ભાજપના ભૂતપૂર્વ નેતા એવા રામ જેઠમલાનીનું 96 વર્ષની વયે નિધન થયું હતું. રામ જેઠમલાની એક જાણીતા ભારતીય વકીલ અને રાજકારણી હતા. 6ઠી અને 7મી લોકસભામાં તેમણે મુંબઈથી ભારતીય જનતા પાર્ટીમાંથી 2 ચૂંટણીઓ પણ લડી હતી અને જીત્યા પણ હતા. આવો નજર કરીએ તેઓના જીવનચરિત્ર પર. રામ જેઠમલાની એક જાણીતા ભારતીય વકીલ અને રાજકારણી હતા. 6ઠી અને 7મી લોકસભામાં તેમણે મુંબઈથી ભારતીય જનતા પાર્ટીમાંથી 2 ચૂંટણીઓ જીતી હતી. બાદમાં અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ કેન્દ્રીય કાયદા પ્રધાન અને શહેરી વિકાસ પ્રધાન રહ્યા હતા, જ્યારે કેટલાક વિવાદાસ્પદ નિવેદનોના કારણે તેમને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારે તેમણે લખનૌ લોકસભા બેઠક પરથી વાજપેયી સામે 2004ની ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હાર્યા હતા. શરદ પવાર કી બાત હૈ યા સારી કોંગ્રેસ કી સરકારીઓ કી બાત હૈ પતા નહીં,
ये जो डिसीजन है सिर्फ शरद पवार ने नहीं लिया होगा, तो जरूर सेंटर के साथ भी बातचीत हुई होगी। अब देखो यूपीए सरकार और कांग्रेस की सरकार का मैं कोई आशिक नहीं हूँ, मैंने तो कहा है कि करप्ट गवर्नमेंट है, करप्ट गवर्नमेंट का यही काम है। 7 મે 2010 ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા। 2010 માં તેઓ ફરી ભાજપમાં જોડાયા અને રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બન્યા। સર, આઈ હેવ આસ્ક્ડ પોલિટિકલ લીડર્સ ઇન ધીસ પાર્ટી એન્ડ આઈ એમ અશેમ્ડ ટુ સે ધેટ ધે ડીડ નોટ સાઇન ધ ટુ ધ લાઇન લેટર એન્ડ ગિવ ઇટ ટુ મી સો ધેટ આઈ શુડ બી એબલ ટુ ગિવ ટુ ધ જર્મન્સ। હાઈ પ્રોફાઇલને લગતા કેસોની કાર્યવાહીને કારણે રામ જેઠમલાની વિવાદમાં રહ્યા હતા અને તે માટે ઘણી વખત આકરી ટીકાઓનો સામનો પણ તેઓએ કર્યો હતો। જો કે તે સુપ્રીમ કોર્ટના સૌથી મોંઘા વકીલ હતા, પરંતુ તેમણે ઘણા કેસો વિના મૂલ્યે પણ લડ્યા હતા। The Swiss Bankers Association reported that amongst the 1400 names, the majority of the names are Indians. I want to ask those who are today ruling the country and those who have ruled the country for the last 20-15 years, what did you do when you came to know of this most disgraceful fact that the majority of persons who have stolen money and in that Swiss bank of Liechtenstein alone? ખરાબ તબિયતના કારણે 8 સપ્ટેમ્બર 2019 ના રોજ રામ જેઠમલાનીનું નવી દિલ્હી સ્થિત તેમના ઘરે નિધન થયું હતું। તેમના પુત્ર મહેશ જેઠમલાનીના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી બરાબર ન હતા। રામ જેઠમલાનીએ તેમના 96મા જન્મદિવસના 6 દિવસ પહેલા સવારે અંતિમ શ્વાસ લીધા હતા। દર્શક મિત્રો, હવે વાત કરીએ બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ મિશ્રા વિશે, જેઓ 3 વખત બિહારના મુખ્યપ્રધાન પદ પર રહ્યા હતા અને ખૂબ જ લોકપ્રિય નેતા હતા। 19 ઓગસ્ટ 2019 રોજ લાંબી બીમારી બાદ તેઓનું નિધન થયું। જોઈએ તેઓનું જીવનચરિત્ર। જગન્નાથ મિશ્રા ભારતીય રાજકારણી અને બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હતા। મિશ્રાએ પ્રોફેસર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને બાદમાં બિહાર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર બન્યા। મિશ્રા 3 વખત બિહારના મુખ્યપ્રધાન રહ્યા હતા। તેમને બાળપણથી જ સામાજિક અને રાજકીય કાર્યોમાં રસ હતો। 3 વાર બિહારના મુખ્યમંત્રી રહેલા જગન્નાથ મિશ્રાનું દિલ્હીમાં નિધન થયું હતું। લાંબી બીમારી સામે ઝઝૂમી રહેલ જગન્નાથ મિશ્રાએ અંતિમ શ્વાસ લીધો હતો। મિશ્રાના નિધનની માહિતી મળતા જ રાજનૈતિક ગલીઓમાં શોકની લહેર દોડી ગઈ હતી। જો ભી ઇસ ધરતી પર આયા હૈ ઉસકો આજ ના કલ જાના હી હૈ। અબ વો ચલે ગયે લેકિન ઉન્હોને જો કામ કિયા ઓર જો બિહાર મે ઉનકી ભૂમિકા રહી હૈ યે કભી ભુલાયા નહીં જા સકતા હૈ। વ્યક્તિગત રૂપ સે मेरे मन में उनके प्रति हमेशा बहुत ही सम्मान का भाव रहा है। पिछले कुछ समय से अस्वस्थ हुए लेकिन फिर भी जो कुछ जब भी मुलाकात होती थी और बातचीत होती थी ऐसा लगता था कि उनमें आत्मविश्वास पूरे तौर पर है। जगन्नाथ मिश्रा जमीन साथे जोड़ायेला नेता हता। बिहार नी जनता मां मजबूत पकड़ અને રાજકારણીય દાવપેચમાં નિપુણ મિશ્રા 3 વાર બિહારના મુખ્યમંત્રી બન્યા હતા। પહેલી વાર વર્ષ 1975, બીજી વાર વર્ષ 1980 અને અંતિમ વાર 1989-90 સુધી બિહારના મુખ્યમંત્રી તેઓ રહ્યા હતા। તેઓ 90ના દશકામાં કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હતા। રાજનીતિમાં આવતા પહેલા જગન્નાથ મિશ્રા લેક્ચરર હતા। તેમણે બિહાર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસરના રૂપમાં પણ પોતાની સેવાઓ આપી હતી। પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રાના નિધન પર સીએમ નીતિશ કુમારે શોક પ્રગટ કર્યો હતો। તેમણે બિહારમાં 3 દિવસનો રાજકીય શોકનું પણ એલાન કર્યું હતું।
તો હવે વાત કરીશું પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા જયપાલ રેડ્ડી વિશે. જયપાલ રેડ્ડીનું 28 જુલાઈ 2019 રોજ હૈદરાબાદમાં નિધન થયું હતું. 15મી લોકસભામાં જયપાલ રેડ્ડીએ સાયન્સ અને ટેકનોલોજી અને અર્થ સાયન્સના મંત્રાલયોનો પણ પ્રભાર સંભાળ્યો હતો. 28 જુલાઈ 2019 રોજ હૈદરાબાદમાં તેઓનું નિધન થયું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા જયપાલ રેડ્ડીનું હૈદરાબાદમાં નિધન થયું. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એ તાવ અને ન્યુમોનિયા રોગથી તેઓ પીડિત હતા. જ્યારે એમનું સ્વાસ્થ્ય બગડ્યું તો એમને AIG હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા. 15મી લોકસભામાં જયપાલ રેડ્ડીએ સાયન્સ અને ટેકનોલોજી અને અર્થ સાયન્સના મંત્રાલયનો પ્રભાર સંભાળ્યો હતો. એ પહેલાં તેઓ 1998માં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દ્રકુમાર ગુજરાલની કેબિનેટમાં સૂચના અને પ્રસારણ મંત્રાલયનો પ્રભાર પણ તેઓએ સંભાળ્યો હતો. 2009ની લોકસભા ચૂંટણીમાં જયપાલ રેડ્ડી ચેવેલ્લા લોકસભા સીટથી સાંસદ તરીકે પસંદ થયા હતા. 1999માં એમની 21 વર્ષ બાદ કોંગ્રેસમાં વાપસી થઈ હતી. ત્યારબાદ તેઓ UPA 1માં શહેરી મંત્રાલયની જવાબદારી પણ તેઓએ સંભાળી હતી. UPA 2માં તેમની પાસે શહેરી વિકાસ મંત્રાલય અને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની પણ જવાબદારી રહી હતી. Today, the Indian National Congress Party has lost a stalwart, a guru, an expert of communications, who taught everybody the lesson of courage, irrespective of the situation and circumstances. Mr. Jaipal Reddy fought like a true soldier, and despite being on a wheelchair, he fought aggressively without any compromises. After Shrimati Sheila Dikshit ji, this is again in a short span of time, a big loss for the Congress Party. The leadership skill vacuum he leaves behind will be very tough for us to fulfill. I sincerely hope all the workers, all the leaders, especially spokespersons of the Congress Party, take a lesson and take a leaf out of his life and learn something productive for the betterment of the nation and especially betterment and to be a better public affairs leader. જ્યારે ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાગુ કરી હતી તો જયપાલ રેડ્ડીએ 1977માં કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડીને જનતા પાર્ટીનો હાથ પકડ્યો હતો. એમણે ઇન્દિરા ગાંધી તરફ આંદોલન પણ છેડ્યું હતું. જયપાલ રેડ્ડીએ 1980માં આ સંસદીય ક્ષેત્રથી ઇન્દિરા ગાંધીની વિરુદ્ધ ચૂંટણી પણ લડી હતી, પરંતુ તેમને હાર મળી. જયપાલ રેડ્ડી વર્ષ 2008માં સુરત પણ આવ્યા હતા અને કોસાળમાં બનાવાયેલા આવાસ અને તાપી કિનારીની ઝૂંપડપટ્ટીની સ્થિતિ જાણીને UPA સરકારમાં સુરતને મહત્તમ પ્રોજેક્ટ મંજૂર કરી આપ્યા હતા. ડોક્ટર મનમોહનસિંહજી ગેવ મી સો મચ ફ્રીડમ, આઈ યુઝ ટુ ડિફર ફ્રોમ હિમ ઇન ધ કેબિનેટ એન્ડ સ્ટીલ સર્વાઈવ ઇન ધ કેબિનેટ. દેટ આઈ થિંક ઇઝ ધ એસેન્સ ઓફ ડેમોક્રેસી. ટોલરન્સ, ધ ટેમ્પર ઓફ ટોલરન્સ કોન્સ્ટિટ્યુટ ધ ક્વિન્ટેસેન્સ ઓફ ડેમોક્રેસી. આઈ હેવ સ્પોકન ઓફ Pericles, the great Greek Athenian democrat. I have not written this, but let me refer to an anecdote of Pericles. He ruled ancient Athens for 30 long years, but he was a radical democrat. He was not only an elected social democrat, he was an elected radical democrat. But yet, when some critic went on abusing him throughout the day, he kept quiet. He followed him right up to his house in the evening. In the evening, Pericles told his attendant, take this man back home with this torch. કેન્દ્રીય મંત્રી તરીકે સુરત જેવા શહેરને તેની પીડા અને પડકારો જોઈને ગરીબો માટે ખુલ્લા હાથે જયપાલ રેડ્ડીએ સહયોગ આપ્યો હતો. જયપાલ રેડ્ડી 1969-1984ની વચ્ચે આંધ્રપ્રદેશના કલવાકુતિરથી 4 વખત ધારાસભ્ય પણ તેઓ રહી ચૂક્યા હતા. તેઓ UPAના બંને કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા હતા. હવે વાત કરીશું ટ્રેડ યુનિયનના ભૂતપૂર્વ નેતા અને પત્રકાર એવા જ્યોર્જ ફર્નાન્ડિસ વિશે.
ફર્નાન્ડીઝ રાજ્યસભા અને લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા હતા. તેમણે ભારતના કેન્દ્રીય મંત્રીમંડળમાં સંરક્ષણ પ્રધાન, સંદેશાવ્યવહાર પ્રધાન, ઉદ્યોગ પ્રધાન અને રેલવે મંત્રી તરીકે પણ તેઓ કાર્ય કરી ચૂક્યા હતા. 29 જાન્યુઆરી 2019 રોજ લાંબી બીમારી બાદ તેઓનું નિધન થયું હતું. જ્યોર્જ ફર્નાન્ડીઝ ટ્રેડ યુનિયનના ભૂતપૂર્વ નેતા અને એક પત્રકાર હતા. તે રાજ્યસભા અને લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા હતા. તેમણે સમતા મંચની સ્થાપના કરી હતી. તેમણે ભારતના કેન્દ્રીય મંત્રીમંડળમાં સંરક્ષણ પ્રધાન, સંદેશાવ્યવહાર પ્રધાન, ઉદ્યોગ પ્રધાન, રેલવે મંત્રી વગેરે તરીકે તેઓએ કામ બજાવ્યા હતા. 14મી લોકસભામાં જ્યોર્જ ફર્નાન્ડીઝ મુઝફ્ફરાપુરથી જનતા દળની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1949 થી 2007 દરમિયાન રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણની કેન્દ્ર સરકારમાં તેઓ સંરક્ષણ પ્રધાન હતા. 1950માં તેઓ રામ મનોહર લોહિયાની નજીક આવ્યા અને તેમના જીવનથી ખૂબ જ પ્રભાવિત થયા. ત્યારબાદ તે સમાજવાદી વેપાર સંઘની આંદોલનમાં પણ જોડાયા હતા. આ આંદોલનમાં તેમણે કામદારો, કંપનીઓમાં ઓછા પૈસે માટે કામ કરતા કામદારો અને હોટલ અને રેસ્ટોરન્ટમાં કામ કરતા કામદારો માટે પણ અવાજ ઉઠાવ્યો. તે પછીથી 1950માં કામદારોનો અવાજ બન્યા. કટોકટી હટ્યા પછી ગેરહાજરીમાં ફર્નાન્ડીઝે બિહારની મુઝફ્ફરપુર બેઠક જીતી લીધી હતી અને કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન તરીકે નિમણૂક તેઓની કરવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે રોકાણના ઉલ્લંઘનને કારણે યુએસના બહુરાષ્ટ્રીય IBM અને કોકાકોલાને પણ દેશ છોડવાનો આદેશ આપ્યો. તો દર્શક મિત્રો, આ તો આપણે વાત કરી તે હસ્તીઓ વિશે જેઓનું નિધન 2019માં થયું અને તેઓના કાર્યોના કારણે સામાન્ય લોકો પણ હજુ તેમને યાદ કરે છે. ફરીથી મળીશું 2019ના વર્ષની કેટલીક રોચક વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.